अदरब सूरत में नवरात्रि में काजल हिंदुस्तानी ना प्रहार, लव जिहाद मुद्दे काजल हिंदुस्तानी ना प्रहार। विधर्मीओ नाम बदली ने दीकरीओ ने फसावे छे, दीकरीओ आवा विधर्मीओ नी जाळ में न फसाय, समाज जागृत करवु घणुं ज जरूरी छे। प्रेमलग्न माटे माता पिता नी मंजूरी जरूरी छे, कायदो न बने त्यां सुधी आ जागृति जरूरी छे। सनातन ग्रुपे बहुत सरस आयोजन करू छे ने ए आयोजन में मारे आवानु थियु छे। सनातन ग्रुपनो खूब खूब आभार प्रकट करू छू कि आटलू सुंदर आयोजन एने एक नवा कॉन्सेप्ट साथे के जिहादी मुक्त नवरात्रि अने जे तिलक करीने गौमूत्र छाटीने बधाईने एंट्री छे ने बहनों दीकरीओने पण एक आ स्ट्रॉंग मेसेज जाय छे के भाई आ हिंदुओनो त्यौहार छे ने हिंदुओना त्यौहार में हिंदू ज शोभे। अने अब्दुलनो जे एजेंडा छे के भाई ए लव जिहाद करे छे ने नवरात्रि में अब्दुल आवे छे ने अपनी दीकरीओ ने हिंदू नाम बनीने फसावे छे, एटले सनातन ग्रुपनी आ बहु सरस पहल के आ एक स्ट्रॉंग मेसेज। वडाप्रधान नरेन्द्र मोदी आज देशनी प्रथम रेपिड रेल नमो भारतनो प्रारंभ करावशे। वडाप्रधान आजे गाजियाबादथी ट्रेनने लीली झंडी आपशे। मेट्रो रेल सेफ्टी कमिश्नरनी मंजूरी मळ्या बाद उद्घाटननी तारीख नक्की करवामां आवी हती। दिल्लीथी मेरठ वच्चेना कोरिडोरना प्रथम तबक्कामां आ ट्रेन साहिबाबाद अने दुहाई वच्चे 70 किलोमीटरनुं अंतर कापशे। 82 કિલોમીટરના કોરિડોર પર ચાલનાર આ ટ્રેનને આજે શુક્રવારે લીલી ઝંડી અપાયા બાદ થોડા દિવસોમાં તેમાં સામાન્ય લોકો મુસાફરી કરી શકશે। નવો ભારત ટ્રેન 2025 સુધીમાં દિલ્હીના સરાય કાલે ખાણ અને મેરઠના માદીપુરમ સ્ટેશન વચ્ચે પણ દોડે તેવું આયોજન પ્રગતિ હેઠળ છે। હાલની સ્થિતિ આ રેપિડ ટ્રેન સાહિબાબાદથી સફર ખેડશે, તે ગાઝિયાબાદ गुलधर थईने 15-17 मिनिट में दुहाई डेपो पहुंचशे। आ ट्रेन की सुविधा विषे बात करवामां आवे तो मुंबई में चालती मोनोरेल, दिल्ली एनसीआर मेट्रो और नवो भारत रेपिड रेल सुविधा और सलामती ने लईने खूब अलगता धरावे छे, जेनी स्पीड ए सौथी मोटो तफावत छे। बन्ने मेट्रो की सरखामणीए स्पीड की बाबत में रेपिड ट्रेन खूब चढ़ियाती छे। रेपिड रेल 180 किलोमीटर प्रति कलाके दौड़वानी ताकात धरावे छे, एटले के वायु वेगे दौड़वानी ताकात धरावे छे। आम पेसेंजर्स मात्र एक कलाकमां दिल्लीथी मेरठ सुधी पहोंची जशे। दिल्ली एनसीआर मेट्रो 80 किलोमीटर प्रति कलाकनी झड़पे दौड़े छे, जेनी सरखामणी रेपिड रेल ने 180 किलोमीटर प्रति कलाकनी झड़पे दौड़ी शके तेवी सुविधा छे। रेपिड रेलना कोचमां फ्री वाईफाई, मोबाइल चार्जिंग पॉइंट, सामान राखवानी जग्या, इन्फोटेनमेंट सीस्टम सहित घणी सुविधा उपलब्ध छे। વધુમાં મેટ્રોમાં એન્ટ્રી સ્માર્ટ કાર્ડ્સ, ટોકન્સ, ક્યુઆર કોડ સાથેના કાગળ અને એપમાંથી જનરેટ થયેલી ટિકિટથી જ એન્ટ્રી મળે છે। વધુમાં જો સરખામણી કરીએ તો આ અપગ્રેડ છે, સુવિધા સફર ગણવામાં આવે છે। તે એક કલાકમાં 40,000 મુસાફરોની ક્ષમતા ધરાવે છે, તેને ચલાવવા માટે મોનો કરતાં વધુ જગ્યાની આવશ્યકતા છે, જેમાં 9 કોચ હોય છે, તે મોનો કરતાં વધુ સ્પીડ સેટ કરી શકે છે। સુરતમાં ફરી એકવાર ધારાસભ્યોનો લેટર બોમ્બ, ધારાસભ્ય કુમાર કાનાણીનો લેટર સામે આવ્યો। નવી સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શનના અભાવ મુદ્દે પત્ર લખ્યો છે। હિમોફિલિયા ઇન્જેક્શનનો અભાવ, હોસ્પિટલમાં ઇન્જેક્શન ન મળતા દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે। દર્દીઓને ફેક્ટર 7 અને 8ના ઇન્જેક્શનની જરૂરિયાત છે। હિમોફિલિયાના અંદાજે 550 જેટલા દર્દીઓ છે, તો GMSCL દ્વારા ઇન્જેક્શન પૂરું પાડવામાં આવે છે। કુમાર કાનાણીએ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને લખ્યો છે પત્ર। આઝમ અમારી સાથે જોડાઈ ગયા છે। આઝમ, ઇન્જેક્શન્સનો અભાવ છે ત્યારે કેટલા દર્દીઓ જનરલી આવતા હોય છે આ ઇન્જેક્શનની જરૂરિયાતવાળા, અને કેટલા સમયથી ઇન્જેક્શન્સ નથી? પ્રીતિ, સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્રના વિવિધ શહેરમાંથી સારવાર માટે દર્દીઓ આવતા હોય છે। દિવસ દરમિયાન હોસ્પિટલના ઓર્થોપેડિક, સર્જરી, મેડિસિન, ENT સહિતના વિવિધ વિભાગોમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લેતા હોય છે અને લઈને જતા પણ હોય છે। ત્યારે એ જ સાથે હોસ્પિટલના હેમોફિલિયાગ્રસ્ત દર્દીઓ માટે પણ સારવારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, પરંતુ લેટર બોમ્બ તરીકે જે બહાર આવ્યો છે ચોંકાવનારો છે। હિમોફિલિયાગ્રસ્ત દર્દીઓને સારવારમાં ફેક્ટર 7 અને 8ના ઇન્જેક્શન આપવામાં આવે છે અને આ ઇન્જેક્શન સિવિલ હોસ્પિટલમાં અપૂરતા હોવાનું ધારાસભ્ય કિશોર કાનાણી દ્વારા આરોગ્ય મંત્રીને સંબોધીને પત્ર લખવામાં આવ્યો છે। એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હિમોફિલિયાના અંદાજે 550 જેટલા દર્દીઓ છે, જ્યારે અન્ય રાજ્યોમાંથી પણ સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે હિમોફિલિયાના સારવાર માટે આવતા દર્દીઓની સંખ્યા અંદાજિત 250 જેટલી છે, અને આ તમામ દર્દીઓને આ ઇન્જેક્શન નથી મળી રહ્યા એવો લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જી,
આભાર તમામ વિગતો માટે। राजकोट में आरोग्य तंत्र की अणआवड़त सरकारी हॉस्पिटल में दर्दियों दवा थी वंचित छे। सरकारी गोडाउन में दवा होवा छता नथी मळती। जीएमएससीएल मैनेजर ना कौभांड बाद स्थिति वणसी छे। दवाना स्टॉक डिस्ट्रीब्यूशन माटे योग्य स्टाफ नो अभाव। दवाना स्टॉक अंगे स्टाफ पासे कोई माहिती नथी। हॉस्पिटल अने आरोग्य केन्द्र पासे स्टॉक पण खूटी पड्यो छे। सरकारी गोडाउन में दवा छे छता दर्दीने नथी मळी रही। जीएमएससीएल मैनेजर ने कौभांड विदाय बाद तंत्र गोथे चढ़ू। बिन अनुभवी स्टाफ ना कारण दवा गोडाउन में मळती नथी, जेमना कारण दवा लेवा आवेला स्टाफ ने परत फरवू पड़ी रहू छे। तो गोडाउन में एक पण कायमी अने जवाबदार कर्मचारी के अधिकारी छे ज नहीं। कयो स्टॉक कया स्थले पड़ो छे, केटलो पड़ो छे ते पण कोई ने खबर नथी। मयूर अमारी साथे जोड़ाई गया छे। मयूर जणावशो कोई एवा अधिकारी कोई कर्मचारी नहीं जेने खबर होय के स्टॉक क्या छे? शुं कोई डेटा मेंटेन करवामां नहोतो आवतो? बिल्कुल, थोड़ा दिवस पहला जीएमएससीएल जे वेरहाउस आवेलू छे राजकोटनी अंदर, जे सौराष्ट्रभरमां सरकारी अने आरोग्य केन्द्रनी अंदर दवानो जत्थो जे छे ते सप्लाई करवामां आवतो होय छे, तेमना द्वारा तेमना जे मेनेजर छे तेमनो एक कौभांड सामे आव्यो हतो, त्यारबाद तेमने जे छे ते विदाय आपी देवामां आवी छे। उल्लेखनीय छे के जीएमएससीएल वेरहाउसनी अंदर अत्यारे एक पण कर्मचारी के अधिकारीओ जे छे ते जवाबदार नथी, कारण के जे प्रकारे सौराष्ट्रभरनी राजकोटनी सिविल हॉस्पिटलो अथवा तो अन्य शहेरो आरोग्य केन्द्र हो दवा स्टॉक आप दवा स्टॉक जीएमएससी वेर हाउस में आप, परंतु जीएमएससी वेर हाउस अंदर कोईपण जवाबदार कर्मचारी ना जत्थो क्या पड़ो है, कोने क्यों जत्थो आप, कई दवा क्या पड़ी है खबर नहीं, लैने क्या क्या मिसमेचिंग करूँ, दवा जत्थो सीविल हॉस्पिटल आरोग्य केन्द्र की अंदर मड़ी नहीं रो। उल्लेखनीय है कि छाला बे महीना की आज परिस्थिति जवा रही है, जयरे जीएमएससीएल वेर हाउस अंदर जो दवा उपलब्ध हो तो बीजे क्या थी पन आ जे दवाओ जे छे ते सिविल हॉस्पिटल खरीदी शकती नथी। त्यारे राजकोट सिविल हॉस्पिटल ना सुप्रिंटेंडेंट राधेश्याम त्रिवेदी पोतानो स्टाफ मोकली सिविल हॉस्पिटल नी अंदर दवाओनो जेरे जे जत्थो जे छे ते खूटियो हतो, त्यारे जीएमएससीएल नी अंदर थी पोताना स्टाफ मोकली ने आ दवाओनो जत्थो जे छे ते काढवामां आव्यो हतो। त्यारे उल्लेखनीय छे के आ प्रकारनी परिस्थिति छेल्ला केटलाक दिवसथी સર્જાઈ રહી છે, ત્યારે રાજકોટ સહિતના સૌરાષ્ટ્રભરના આરોગ્ય કેન્દ્રની અંદર દવાનો જથ્થો અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકરતા સોલા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ છે। સોલા સિવિલમાં વાયરલ ઇન્ફેક્શનની ઓપીડી 1838 ને પાર થઈ છે, તેમજ અસારવા સિવિલ 1200 ને પાર ओपीडी जोवा मळी रही छे, जेमां ताव शर्दी उधरस सहित केसीस में वधारो। सोला सिविल में डेंग्यू 41 दर्दी साथ कुल 600 थी वधु दर्दी सारवार हेठळ छे। पीडियाट्रिक विभाग में 49 दर्दी साथ स्वाइन फ्लूना 4 केस, टाइफोइडना 7 केस सहित सोला सिविल में रोजनी ओपीडी 2000 ने पार पहुंची छे। મિક્સ ઋતુના કારણે અને ગરબાના કારણે લોકોની ઇમ્યુનિટી થોડી ડાઉન થતી હોય છે, એટલે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ અને સ્વરૂચિ ભોજન લેવું જોઈએ અને સંપૂર્ણ વ્યાયામ આરામ કરવો જોઈએ અને પોતાના હેલ્થનું ધ્યાન રાખવું જોઈએ। અને કોઈને એવું લાગે કે તાવ શરદી ઉધરસને હોય તો નજીકના સરકારી હોસ્પિટલ દવાખાને ડૉક્ટરને બતાવી અને સારવાર લેવી જોઈએ। મોરબીમાં હિન્દુ સંગઠનના આગેવાનોને ધક્કે ચડાવાયા છે। સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં વિધર્મીઓ આવતા હોવાની રજૂઆત કરવા તેઓ પહોંચ્યા હતા। સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં મોડી રાત્રે આ બનાવ બન્યો। મોરબીની ખાનગી નવરાત્રી મહોત્સવમાં હિન્દુ સંગઠનના આગેવાનોને ધક્કે ચડાવાયા, વિધર્મીઓ આવતા હોવાની રજૂઆત કરવા તેઓ પહોંચ્યા હતા, ત્યારે સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં મોડી રાત્રે આ બનાવ બન્યો હતો। હાલમાં અલગ અલગ પાર્ટી પ્લોટ્સ અને નવરાત્રી આયોજનમાં વિધર્મીઓની નો એન્ટ્રી છે, એની વચ્ચે હિન્દુ સંગઠનોને ધક્કે ચડાવવામાં આવ્યા। નિલેશ અમારી સાથે જોડાઈ ગયા છે। નિલેશ, હિન્દુ સંગઠનોને શું રજૂઆત કરી હતી અને ખરેખર સંકલ્પ નવરાત્રી મહોત્સવ છે ત્યાં વિધર્મીઓને પ્રવેશ આપવામાં આવે છે કે કેમ?
પ્રીતિ, જો ખાસ વાત કરીએ તો છેલ્લા બે દિવસથી મોરબીની અંદર સોશિયલ મીડિયાની અંદર જે છે આ ચર્ચાઓ થઈ રહી હતી કે જે સંકલ્પ નવરાત્રી મહોત્સવ છે તેની અંદર વિધર્મીઓને પ્રવેશ આપવામાં આવે છે અને તેને લઈને ગઈકાલે મોડી રાત્રે હિન્દુ સંગઠનો વીએચપી કે શિવસેના જેવા જે હિન્દુ સંગઠનો છે તેના આગેવાનો ત્યાં રજૂઆત કરવા માટે આયોજકો પાસે ગયા હતા, પરંતુ ત્યારે તેમને ધક્કે ચડાવવામાં આવ્યા હતા. આ પ્રકારનો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો છે અને ત્યારબાદ જે થોડી બોલાચાલી માથાકૂટ થઈ અને ત્યારબાદ બે થી ત્રણ જેટલા આગેવાનોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં હિન્દુ સંસ્થાઓના ઘણા બધા કાર્યકરો પણ મોટી સંખ્યામાં મોડી રાત્રે એકત્ર થયા હતા. અને જે રીતે વાત કરવામાં આવે છે કે સંકલ્પ નવરાત્રી મહોત્સવની અંદર તમામ જ્ઞાતિની મહિલાઓને ફ્રી એન્ટ્રી આપવામાં આવે છે, ત્યારે જો વિધર્મીઓ આવતા હોવાની જો વાત સાચી હોય તો ત્યારે બહેનો ઉપર મોટું એક જોખમ કહી શકાય અને તેને લઈને આ જે હિન્દુ આગેવાનો છે એ લોકો રજૂઆત કરવા ગયા હતા અને એ દરમિયાન આવો બનાવ બન્યો હતો. જોકે હજી સુધી સત્તાવાર આ અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ આ બનાવ બન્યો છે એ ચોક્કસ ગંભીર અને ચિંતાનો વિષય છે. બિલકુલ, આભાર તમામ વિગતો માટે નિલેશ.